સુરતના અમરોલી છાપરા ભાઠા રોડ પર રહેતા વેવાઈના ઘરે વેવાણના બે સગાએ મંગળવારે આવી સૂટકેસમાંથી ઘરેણા કાઢીને વેવાઈની તરફ ફેંક્યા હતા વેવાઈએ આવી રીતે ઘરેણા ન ફેંકવાનું કહેતા મામલો ઉગ્ર બન્યો હતો જેમાં વેવાઈએ વેવાણના બંને સગાઓને ઘરમાં ગોથી દીધા હતા વેવાણના સંબંધીઓએ પોલીસ કંટ્રોલ રૂમને કોલ કરી અને અમરોલી પોલીસ દોડી આવી બંનેને મુક્ત કરાવ્યા હતા આ ઘટનાને લઈને અમરોલી પોલીસે સામ સામી એનસી ફરિયાદ દાખલ કરી વીવાય અને વિવાડના સંબંધી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વેવાઈ હિંમત પાંડવ તેમજ વેવાણના સંબંધી મહેશ રાવલ અને બિપિન પાંડવ સામે અમરોલી પોલીસે અટકાયતી પગલા ભર્યા હતા આ ઘટનાને લઈને બંને જૂથોના માણસો પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા સોમવારે વેવાણને લઈને ભાગી ગયેલો વેવાઈ પોતાના ઘરે અમરોલી છાપરા ભાઠા આવી ગયો હતો જ્યારે વેવાણને તેના પતિ અને સાસરિયાઓએ ન સ્વીકારતા પિયરજનો કામરેજ લઈ ગયા હતા દીકરીની વેવાણની દીકરી સાથે સગાઈ નક્કી કરી તે વખતે સોનાના ઘરેણા સહિતના સામાનની આપ કરી હતી જે આપવા માટે વેવાણના બે સંબંધીઓ વેવાયના ઘરે આવ્યા હતા કતારગામ વિસ્તારમાં રહેતા સુરેશભાઈના દીકરીના લગ્ન નવસારી ખાતે નક્કી કર્યા હતા પરંતુ વેવાણ શોભનાબેન સાથે જૂનો સંબંધ તાજો થઈ જતા વેવાઈ વેવાણ નવસારીથી ઉજ્જૈન નાસી ગયા હતા સોળ દિવસ બાદ બંને પરત ફર્યા અને વેવાણને તેના પતિ રાખવાની ના પાડતા પિયર જતા રહ્યા હતા જ્યારે વેવાઈ સુરેશભાઈ કતારગામ ખાતેના પોતાના ઘરે આવી ગયા હતા સુરેશભાઈએ દીકરીના લગ્ન તૂટતા સમાજમાં થનારી બદનામીથી નાસી ગયા હોવાનું પોલીસે નિવેદન આપ્યું હતું અને આ દરમિયાનમાં આજે વેવાઈના ઘરે નવસારીથી શોભનાબેનના પતિ દ્વારા સામાન પરત મોકલવામાં આવ્યો હતો જેથી ગુસ્સામાં સામાન આપવા આવનાર બે ને ગોધી રાખીને હુમલો કર્યો હતો નવસારીથી શોભનાબેનના પતિએ પોતાની દીકરીના લગ્ન તોડી નાખ્યા હતા જેથી દીકરીને થનાર સાસરિયા દ્વારા અગાઉ અપાયેલી ભેટ પરત કરવા માટે પોતાના બે સંબંધીને મોકલી આપ્યા હતા સંબંધીઓ વેવાઈના ઘરે બપોરના સમયે પહોંચ્યા હતા અને નવસારીથી ભેટ સોગાદ લઈ પરત આવી રહ્યા હોવાનું કહ્યું હતું અને આ દરમિયાન વેવાઈ સુરેશભાઈએ મગજ પર કાબુ ગુમાવી દઈ અને બંને સાસરિયાઓને ગોધી રાખી માર માર્યો હતો જેથી સંબંધીઓએ પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો જેથી અમરોલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સંબંધીઓને છોડાવીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી કેમેરામેન સાવ્યું સહેજ સાથે સોનલ ટોપીવાળા ન્યૂઝ સુરત